डभोई कॉमर्स कॉलेज के 10 विद्यार्थी और विद्यार्थिनी की नेशनल हैंडबॉल स्पर्धा में पसंदगी हुई है। डभोई के श्री SCPF कॉमर्स कॉलेज की लड़की तथा छात्रा की टीम यूनिवर्सिटी द्वारा आयोजित की गई वैसी हैंडबॉल स्पर्धा में पसंदगी होते हुए डभोई कॉलेज का गौरव बढ़ाया है। आने वाले वक्त में जयपुर स्थित आयोजित होने वाली वैसी नेशनल स्पर्धा में कॉलेज की 7 जितनी लड़कियां और 3 युवकों की पसंदगी होते हुए कॉलेज का गौरव बढ़ाने के साथ ट्रस्टी मंडल तथा कॉलेज परिवार द्वारा उन्हें शुभकामना दी गई थी। श्री गोविंद गुरु यूनिवर्सिटी गोधरा संचालित समग्र कॉलेज की हैंडबॉल स्पर्धा में भाई बहनों के लिए स्पर्धा 19 फरवरी 2022 को आर्ट्स एंड कॉमर्स कॉलेज हालुल में की गई थी, जो इस स्पर्धा के अंदर वडोदरा जिला केलोनी मंडल संचालित वैसे डभोई की श्रीमती SCPF कॉमर्स कॉलेज डभोई के भाई तथा बहनों के बीच टीम ने हिस्सा लिया था, जहां ये 10 जितने विद्यार्थी और विद्यार्थिनी की पसंदगी होते हुए डभोई शहर का गौरव बढ़ाने के साथ अब ये तमाम विद्यार्थी आने वाले दिनों में नेशनल लेवल पर अपना बेहतरीन प्रदर्शन अदा करते हुए आज ट्रस्टी मंडल द्वारा उन्हें शुभकामना दी गई थी। श्री गोविंद गुरु यूनिवर्सिटी ने हमारी टीम અમારી છોકરીઓની ટીમ અને છોકરાઓની ટીમ હાલોલ મુકામે 19 તારીખે રમવા ગઈ હતી, તેમાંથી અમારી છોકરીઓની ટીમ ચેમ્પિયન બની અને છોકરાઓની ટીમ 3rd નંબર પર આવી છે, જેમાંથી 7 છોકરીઓ નેશનલ લેવલે રમવા જવાની છે અને છોકરાઓમાંથી 3 છોકરાઓ હેન્ડબોલ રમવા માટે નેશનલમાં જવાના છે। તે બદલ અમે પ્રમુખ મંડળ સર્વેનું ધન્યવાદ માનીએ છીએ કે જે અમને હંમેશા ઉત્સાહ માટે ઉત્સાહ કરે આપે છે અને અમને પ્રોત્સાહિત કરે છે। કઈ ગેમમાં આયા નંબર? હેન્ડબોલ માટે। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંચાલિત સમગ્ર યુનિવર્સિટીની 270 ઉપરાંત કોલેજીસમાંથી 7 કોલેજ આંતર કોલેજ હેન્ડબોલ સ્પર્ધા યોજવામાં આવી, એમાં ડભોઈ કોમર્સ કોલેજની મહિલા ટીમ કે જે ચેમ્પિયન બની અને જે વિદ્યાર્થીઓની ટીમ છે એ 3rd નંબર પર આવી। ગૌરવની વાત એ છે કે સમગ્ર કોલેજ કેમ્પસ વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તક શ્રી SCPF કોમર્સ એન્ડ કોલેજ ની ટીમ, જે મહિલા ટીમ હતી વિદ્યાર્થિનીઓની, એમાંથી 7 વિદ્યાર્થિનીઓને નેશનલ લેવલે સિલેક્શન થયું અને એ નેશનલ લેવલે સમગ્ર યુનિવર્સિટીની ટીમમાંથી સ્થાન પામી અને બીજા 3 વિદ્યાર્થીઓ નેશનલ લેવલે આવનારા દિવસોમાં જયપુર મુકામે હેન્ડબોલ રમવા માટે જશે। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સતત વિદ્યાર્થીઓને ગેમ્સની અંદર આગળ વધે એ પ્રક્રિયામાં ખૂબ રસ ધરાવે છે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે એ દિશામાં અમે યોગ્ય પગલાં પણ લઈ રહ્યા છે। માન્ય ધારાસભ્યશ્રીએ અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અહીંયા મંજૂર કરાવેલ છે, જે આવનારા દિવસોમાં ડભોઈ તથા આજુબાજુની પ્રજાને પણ એનો લાભ મળશે અને એ જ રીતે કોલેજ કેમ્પસ ખાતે પણ સમગ્ર અહીંયા ગેમ્સ કે જે રીતે હેન્ડબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી, આ બધી ગેમ્સ અહીંયા પણ અત્યારે દરેક વિદ્યાર્થીઓ પાસે રમાડાય છે અને નેશનલ લેવલ પર દરેક ગેમ્સની અંદર સમગ્ર કેમ્પસમાંથી દરેક કોલેજીસમાંથી વિદ્યાર્થીઓ આગળ ગયા છે, એ ગૌરવની વાત છે। યુનિવર્સિટી લેવલે 70% વેઇટેજ આ કોલેજનું છે, જે પણ ગૌરવની વાત છે। વિદ્યાર્થીઓ પણ એટલા ઉત્સુક છે ને એટલું જ અમારું ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો તથા અમારો સ્ટાફ સર્વે આ વિદ્યાર્થીઓની સાથે છે અને પ્રેસ મીડિયા પણ આ દરેક વસ્તુને ઉજાગર કરે છે, તો આ તબક્કે હું સૌનો આભાર માનું।